मान गामनी एक किलोमीटर जमीन पांच वर्ष में दरिया में गरकाव थई छे। गत वर्षे दरियाई धोवाण 50 फूट थी वधु थयु। गामनी 80% वस्ती शहरों में वसवाट करती वसवा मजबूर बनी छे। दर वर्षे राज्य ने केन्द्र सरकार ने करवामां आवे छे रजूआत। 8 वर्ष थी प्रोटेक्शन वॉल ना बनता दरियानु पाणी गाम में घुसी जवानी भीती छे। કુદરતની માર સામે માણસ હંમેશા પાંગળો રહ્યો છે। વાત છે આ દરિયાની અને દરિયામાં ઉઠેલા વાવાઝોડાની। બિપરજોય વાવાઝોડું આવતીકાલે ગુજરાતના કાંઠે ટકરાઈ શકે છે ત્યારે આપણે નવસારીના બોરસી ગામના દરિયા કિનારે છે અને આપ દરિયામાં જોઈ શકો છો કે કેટલું કરંટ છે। દરિયો જે છે એ ઝડપથી ગામ તરફ આગળ વધી રહ્યો છે અને આ દરિયો જે તોફાની દરિયો છે એ તોફાની દરિયાએ 5 વર્ષના અંદર 1 કિલોમીટર જેટલી જમીન ને ખાઈ ગયો છે। હા, 1 કિલોમીટર જમીન જે છે આ બોરસી ગામની એ 5 વર્ષમાં ખવાઈ ગઈ છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જ એ જમીન છે જેના થોડા અવશેષો આ દરિયા કિનારે જોવા મળી રહ્યા છે, જેમાં આ જે જમીન જે ધોવાણ થયું છે એના અવશેષો છે। આ ગામ લોકો સતત પ્રોટેક્શન વોલની માંગણી કરી રહ્યા છે, પરંતુ એ જે પ્રોટેક્શન વોલ છે બાજુના ગામમાં માછીવાડમાં મળી છે। 3 વર્ષથી બનેલી આ પ્રોટેક્શન વોલમાં દર વર્ષે સમારકામ પણ થાય છે, પરંતુ અફસોસ કે બાજુનું જ ગામ જે બોરસી ગામ છે ત્યાં ગાડી પ્રોટેક્શન વોલ 8 વર્ષથી માંગ હોવા છતાં મળી નથી। ત્યારે આપણી સાથે ગામના જ આગેવાનો અને યુવાનો જોડાયા છે, એમની સાથે સીધી વાત કરવાના પ્રયાસો કરીશું કે આ જે ચોમાસાની જે સ્થિતિ હોય છે કે વાવાઝોડાની સ્થિતિ હોય છે એમાં ગામની શું સ્થિતિ થાય। આપણી સાથે ગામના જે સરપંચ છે એ જગદીશભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, શું પરિસ્થિતિ હોય છે વાવાઝોડા અને ચોમાસા સમયે? વાવાઝોડા અને ચોમાસા જેવા વખતે અમારા ગામમાં જ્યારે આ પાણીનો સમુદ્રના પાણીનો વધારો થતો હોય છે અને લગભગ મોજા છે 10 થી 15 ફૂટ જેટલા ઉછાળા મારીને આવતા હોય ત્યારે કિનારા છોડી ગામમાં પાણી પ્રવેશતું હોય છે। 8 વર્ષથી અમે આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ અને ગામમાં લોકો ગામના લોકો જ્યારે ચોમાસા આવે ત્યારે ભય હેઠળ જ હોય છે, કારણ કે ગામના પાણી ક્યારે ગામમાં આવશે એનું કોઈ નક્કી હોતું નથી। અષાઢી બીજ જેવી જ્યારે ભરતી આવે ત્યારે ગામમાં પાણી ભરાઈ જાય છે। છેલ્લા 8 વર્ષથી આ જ પ્રશ્નને સોલ્વ કરવા માટે પ્રોડક્શન વોલની માગણી કરી રહ્યા છીએ। છેલ્લા 2 વર્ષમાં સર્વે સિવાય બીજું કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી અને પ્રોડક્શન વોલનું નિર્માણ અત્યારે જો નિર્માણ થયું હોત તો ગામમાં આ જે ભય છે એ દૂર કરી શકે હોત। પાણી ગામમાં ઘૂસી જવાના કારણને લીધે, કારણ કે ગામ લોકો વિચારે કે અમે જઈશું કા પાણી ગામમાં આવશે તો। બીજું એક વાત કે અમે 8 વર્ષથી પ્રોટેક્શનની માંગ કરી છે છતાં પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી ત્યાં। વાંસી બોરસી ગામ છે એની કોઈ પણ રજૂઆત 8 વર્ષોથી સાંભળવામાં નથી આવી એવા આક્ષેપો છે। મહત્ત્વની વાત કરવામાં આવે તો આ બોરસી ગામ છે એની 80% વસ્તી શહેરોમાં જઈને વસવા માંડી છે, કારણ દરિયો સતત આગળ વધી રહ્યો છે અને જે ગામ લોકો છે એ પ્રોટેક્શન વોલના અભાવે લાચાર છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। સમાચારના અંતમાં એક નજર 2 મિનિટ ફટાફટ ખબર પર પ્રસ્તુત કરતા સુહાના મસાલા બનાવે પનીર મજેદાર।